સુરતમાં વર્ષ બે હજાર દસમાં એક હત્યા કેસમાં આઠ વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ આઝાદ થયેલા લેખક કાર્ટુનિસ્ટ અને ચિત્રકાર વિરેન્દ્ર વૈષ્ણવ હવે લોકોમાં કાયદા બાબતે જાગૃતિ લાવવા પુસ્તક નખી રહ્યા છે વર્ષ બે હજાર દસમાં વીરેન્દ્ર અને એક સંબંધી અને ચાર મિત્રો પર હત્યાનો ગુનો દાખલ થયો હતો જેમાં તેમને જેલવાસ વેઠવો પડ્યો હતો હત્યાના આ કેસમાં કોર્ટે વિરેન્દ્ર સહિત તમામ છ લોકોને સત્યાવીસમી નવેમ્બરે શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂક્યા જેલની જિંદગી અને કેદીઓની મનોસ્થિતિ વર્ણવતા બે પુસ્તકોને મળેલી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ બાદ હવે વિરેન્દ્ર લોકોમાં કાયદા બાબતે જાગૃતિ લાવવા માટે વધુ એક પુસ્તક લખી રહ્યો છે જેથી નિર્દોષ લોકો નાની ભૂલને લીધે દંડાય ન જાય પુસ્તકમાં જેલવાસ દરમિયાન સ્ફોટક વાતો પણ સામેલ કરવામાં આવશે પોતે જે ગુનો કર્યો જ ન હતો એની સજા વિરેન્દ્રને મળી હતી પરંતુ હવે વીરેન્દ્ર ફરી મુખ્ય પ્રવાહમાં આવી સમાજ માટે કંઈક કરી છૂટવા માંગે છે શું હતો આ સમગ્ર મામલો આવો જાણીએ વર્ષ બે હજાર દસમાં સલાબતપુરામાં વીરેન્દ્ર અને અન્ય છ લોકોને વીરેન્દ્રના મિત્રની હત્યાના આરોપમાં પકડવામાં આવ્યા હતા આઠ વર્ષ સુધી સતત લાંબા કાયદાકીય સંઘર્ષ બાદ વીરેન્દ્ર અને તેના સાથેના તમામ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા શું હતો આ સમગ્ર મામલો આવો જાણીએ વર્ષ બે હજાર દસ માં સલાબતપુરામાં વિરેન્દ્ર અને અન્ય છ લોકોને વિરેન્દ્રના મિત્રની હત્યાના આરોપમાં પકડવામાં આવ્યા હતા આઠ વર્ષ સુધી સતત લાંબા કાયદાકીય સંઘર્ષ બાદ વિરેન્દ્ર અને તેના સાથેના તમામ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા વિરેન્દ્ર કહે છે કે કાયદાની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે જેલમાં નિર્દોષ હોવા છતાં કાયદાની અડફેટે આવી ગયેલા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે દરેક વ્યક્તિએ પોતે શું કરી રહી છે એ બાબતે સભાન રહેવાની ખૂબ જરૂર છે વીરેન્દ્ર જેલવાસમાં લખેલા પુસ્તક લાઈફ બિહાઇન્ડ ધ બાર્શ અને પ્રિઝન્સ પેઇન એન્ડ આઈને લંડનની ઓલિમ્પિયા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરાયા હતા જેની આઠ લાખથી વધુ નકલો વેચાઈ છે થાઉઝન્ડ્સ ટાઈમ થાઉઝન્ડ્સ ટાઇમ આઈસે પુસ્તક આવતા મહિને પબ્લિશ થશે જ્યારે વિરેન્દ્ર અને એમની દીકરીની કવિતાઓનું એક પુસ્તક પણ આવતા મહિને પ્રકાશિત થવા જઈ રહ્યું છે